हमारी नानकड़ी आँखों ने सपनानी पाँखों ने पाँखों माँ उड़वानी हो। दुख जी बिहारो हार सुख साव पेले पार उमर छे नानी ने प्रश्नो अपार। हूँ तो मल कूचू तो दर रोजे हूँ तो वर सोचू दरियानी मोजे हूँ तो मल कूचू तो दर रोजे मारी आँख की आकाश पद जोजे। સૂરી એ વાત સાંભળી ગઈ લાગે છે એટલે જે માનતા માની બેઠી। સૂરી આવા બધા પ્રણ લેવાથી કે માતાજીને માનવાથી નહીં પણ માતાજીની સાચી ભક્તિ કરીશ ને તો તારી બધી ઈચ્છા પૂરી થશે। આવી બધી માનતા મૂકી દે। સૂરી સૂરી આ સૂરી તો કોઈની વાત માનવા તૈયાર જ નથી। આ તો કઈ સાંભળતી નથી। હવે શું કરું? સૂરીના બાપુ સાંભળશે એ તો બહુ જ ખીજાશે। હે માતાજી, સૂરીને સદબુદ્ધિ આપજો ને બધું બરાબર કરજો। સૂરીના માથે આ ચડેલું ભણવાનું ભૂત મારા પરિવાર પર કોઈ મોટી વિપદા ન લાવે તો સારું। સુરી, તમારા બાપુ ક્યાં છે? સરપંચ સાહેબને કેમ કરતા કહું કે મેં માઉન લીધો છે? સુરી, જવાબ આપો, ડુંડાભાઈ ક્યાં છે? મારે એમની સાથે અગત્યની વાત કરવી છે। આ છોકરીમાં કેટલી ઉદ્ધતાઈ આવી ગઈ છે, આમ જવાબ આપ્યા વગર જતી રહી, કન્યા શાળા બનાવવાની નાશુ પાડી, આ તો આદર કરવાનું ભૂલી ગઈ। આ વિષય પણ ડુંડાભાઈ સાથે વાત કરવી જ પડશે। સુરી ચાલે રમવા, હમણાં ગોવિંદ અને શંભુ પણ આવતા જશે અને
खबर छे सूरी आजे छे ने शाळाए मज्जा पड़ी गई भणवानु हतु ज नहीं એટલે મજ્જા પડી ગઈ આ લોકોને ભણવાનું મળે છે તો ભણવું નથી ને મારે ભણવું છે તો ભણવાનું નથી મળતું શું વિચારે છે તું સુરી જલ્દી જલ્દી રમવા માટે પછી પાછા ઘરે બોલાવી લેશે તું કઈ બોલતી કેમ નથી જવાબ આપને એ જવાબ નહીં આપે સુરી કઈ બોલશે પણ નહીં ને રમશે પણ નહીં કેમ કાકી હવે શું કર્યું અને કાકી જો સુરી રમશે નહીં ને તો રમવામાં જરાય મજા નહીં આવે કોને કાકી શું થયું છે સુરીને કેમ કઈ બોલતી નથી રમવા પણ નથી આવતી કેમ કે સુરીએ મૌન રાખ્યું છે જ્યાં સુધી એને ભણવા માટે મોકલવામાં નહીં આવે ત્યાં સુધી લે આમાં મૌન થોડું રાખવાનું હોય અને આમ પણ છોકરીઓએ ભણવાનું ના હોય કાકી તમે જોજો ને અમે સુરીને આરામથી બોલાવી લેશું એમાં કઈ મોટી વાત છે હે ને ગોપાલ હા ચાલ ચાલ શું છે સુરી તું આમ મૂંગી રહીશ તો તારું કામ થઈ જશે એમ નહીં સમજ સુરી તું જ ખેતી ફરે છે ને જે બોલે એના બોર વેચાય તો હવે તું તારા માટે નહીં બોલે તો કોણ બોલશે તારા માટે સુરી બોલ ને કઈક તો બોલ બોલું છું તો કોઈ નથી સાંભળતું હવે કદાચ ચૂપ રહું તો માતાજી મારી વાત સાંભળી લે ઓહો કાળા અક્ષર બેસ બરાબર સુરી તું પણ ખરી છે તને ખબર છે કે મને વાસ્તા નથી આવડતું તો આ દેખાડીને શું ફાયદો સુરી મને લખેલું વાસ્તા ન આવડતું હોય તો શું થયું તારા આંખના ભાવ તો હું વાંચી શકું છું ને તારો નિર્ધાર હું સમજું છું પણ સાચું કહું છોકરીઓ માટે જીત કરવી સારી નહીં પાછળથી તને ભારી પડી શકે છે એ તો તારા બાપુ સારા છે કે તને આટલી બોલવાની ને મનમાની કરવાની છૂટ આપે છે બાકી બીજે જો સ્ત્રી માં કે બા કોઈને પણ એક શબ્દ ઉચ્ચારવાની છૂટ નથી બોલવામાં એમનો કોઈ જ અધિકાર નથી તું ભલે મોડું ફેરવ પણ એનાથી જે હકીકત છે એ બદલાઈ નથી જવાની આજે પણ મોટા ભાગના ગામો ને શહેરોમાં સ્ત્રીઓનો અવાજ બંધ કરી દેવામાં આવે છે ને પુરુષોના અવાજે સ્ત્રીઓએ તાલ પુરાવી પડે છે એ જ આપણા સમાજની સૌથી મોટી કરુણતા છે સુરી આપણે સામાન્ય માણસ છે એટલે આપણે સપના આપણા ચાદર કરતા મોટા ન જોઈ શકીએ પણ એક વાત છે તારી ચબર 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 એટલી હોય છે કે થોડીક વખત તું ચૂપ રહે ને એ જ તારી લાગે છે પણ થોડી વખત જ સુરી
आया बैठी से सरपंच साहेब हमें मारू नाक कपावी तू आया बैठी से जवाब आप बोल ते सरपंच साहेब हारे खराब बर्तन केम करू ते हमनो अपन केम करू बोल बोल तो तारी जीभ कापी नाखीस सूरी ना बापू सूरी नू तू अच्छे ना बोलती जरे होय तेरे नू बचाव करवा भी जैसे सूरी जवाब बाप नहीं तो आ डंको नथी तारो टाकियो फांगी नाखीश हम आपको पड़ी नहीं जोया करस पड़ी हमें बोल तू एम नहीं माने हाल तू बाहर मारी हरे हाल हाल कहूँ सो सूरी ना बापू हाल हाल बातें सुनिए आखा काम नहीं हमें तने धीबेरी ना खीस इतने आखा काम नहीं खबर पड़े कि हूँ तने छावर तो नहीं इतने ये पंपाड़ी पंपाड़ी ने ये माथे नहीं चढ़ावी आज इसे ने सुनी आज इतने हाथ करी ना खी सरपंच साहेब नू अनादर करी ने थे हम नू अपमान करू आ हूँ लिवाने करू बोल हूँ करवा करू बोल सुरी ना बाबू मारी बात को सामड़ो बस आज बस मनवा होती आज कुकाई नहीं बोलती आज खाली सुरी बोल छे ये मने जवाब आल छे बोल सरपंच साहब ने हुले वाते जवाब नो आई लो बोल के सरपंच साहब को अपन हुकर मा कहलू बोल सुरी ना बाबू अरे हट बस जमाई बाप बस શું થયું કે તમાર માથે જનુન સવાર છે સુલીને શું કામ ફંગડો છો ટાઢા પડો થોડા અરે હું ટાઢા પડે હા આ નકામી વંછેલે આજે સરપંચ સાહેબની સામે મારી પાઘડી ઉછાળી છે આનામાં એટલી બધી તુમાખી આવી ગઈ છે કે સરપંચ સાહેબને જવાબ નથી આવતી પણ જમાઈ બા આમાં મારી તુલીનો શું વાંક છે અરે એ છાવરે છે એને તું શું એને પણ આજે હું કોઈનું નહીં સાંભળું જે તને કહું તું જવાબ આલ અટાણે મારો હાથ ચાલ્યો છે હવે મારો ડંગુરો ચાલશે ગુંડા ભા ગાડા થઈ ગયા છો કે શું સુરીને કેટલું મારશો કે મારી નાખશો એને નાની છોડી છે એ તો વિચારો નાની નથી મારી આબરૂ ના છકરા ઉડાડીને મારું નામ નાનું કરી નાખ્યું છે એ આમ તો નહીં આ મોઢામાંથી ફાડ કે તારું મગજ છાપરે ચઢેલું કેમ હોય છે બોલ આજ સુધી મેં તને ખાલી ધમકી ચાલી છે પણ આજે જો તે તારું મોઢું નથી ખોલ્યું ને સુધી તમારા ડંગો રાથી તારા હાડકા ટાટિયા ભાંગી નાખીશ હવે જો શું કેમ કરતા ને બોલતી નથી અચ્છો અચ્છો કેવી ઢીડ બની ગઈ છે આ ચટલું કોસ તો મોઢું ખોલે છે કોઈ વાત ની અસર નથી આને ઠીક છે તો ખા મેથી પાસ હમણાં તારા હાડકા ટકિયા ભાંગી નાખું છું ઉભી રહે તું તુરીના બાપુ શું કરો છો બસ જે તને બસ ગુંડા બા બસ બસ ગણપત બસ મને આવતો આજે કહી દઉં તને આજે જે મારીને સુરીની વચ્ચે આવ્યું છે ને એની હારે હું સંબંધ તોડી નાખીશ આજે હું આનો જીવ લઈ લઈશ પણ એના મોઢેથી હું કારણ બોલાવીને લાવીશ તુરી મોઢું નહીં ખોલે એને મૌન વ્રત લીધું છે
આવડીને આડોટીને રોજ મંદિર સુધી જાય છે. જ્યાં સુધી એની ઈચ્છા પૂરી નહીં થાય ત્યાં સુધી જશે. છોલાઈ ગયા છે એના હાથ પગ. હું કરું આ સોડીનું કાંઈ સમજાતું નથી. જે તપ કરે એમાં તો માતા વસે. મેં એક માતા પર હજી કહું છું, જીત છોડી દે, તોડી દે મૌન વ્રત.